લોકડાઉન બાદ રાજ્ય સરકારના આદેશ બાદ શરૂ થયેલા હીરા ઉદ્યોગની સ્થિતિ હાલ ધીરે ધીરે સુધરી રહી છે. અન્ય દેશોમાં સ્થિતિ સુધરતા હીરાની ડિમાન્ડ વધી છે, જ્યાં સુરતના હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ બનતા આ વખતે વેપારીઓ દિવાળી વેકેશનના મૂડમાં નથી. કોરોનાના અને લોકડાઉનના કારણે 3-4 માસ સુધી બંધ રહેલા હીરા ઉદ્યોગમાં સંભવત 5-7 દિવસનું જ આ વખતે વેકેશન રહેવાની ધારણા સુરત ડાયમંડ એસોસિએશન આપી રહી છે. સુરત ડાયમંડ એસોસિએશનના અગ્રણીઓએ જણાવ્યું છે કે કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સુરતના તમામ ધંધા વેપાર પર મોટી અસર પડી છે, જેમાં હીરા ઉદ્યોગના વેપારીઓને પણ મોટો બિઝનેસ લોસ ગયો છે. લોકડાઉન બાદ સુરતના 4000થી વધુ નાના મોટા મળી તમામ હીરા ઉદ્યોગની સ્થિતિમાં સુધારો આવ્યો છે. અમેરિકા, યુરોપ સહિતના દેશોમાં પણ સ્થિતિ સુધરી છે, જેના કારણે સુરતના હીરા ઉદ્યોગમાં ડિમાન્ડ વધી છે. પુરવઠો ઓછો છે અને ડિમાન્ડ હાલ વધી છે, જેથી સુરતના હીરા ઉદ્યોગોમાં તેજી જેવો માહોલ બનતા વેપારીઓ પણ દિવાળી વેકેશનના મૂડમાં નથી, જેથી આ વખતનું દિવાળી વેકેશન માંડ 5-7 દિવસનું રહેવાની સંભાવના છે. લોકડાઉન દરમિયાન મોટાભાગના રત્ન કલાકારો વતન ચાલ્યા ગયા હતા, જે પરત સુરત આવી કામધંધાએ જોડાઈ ગયા છે, જેથી રત્ન કલાકારો પણ ઈચ્છતા નથી કે આ વખતનું દિવાળી વેકેશન લાંબુ પાડવામાં આવે. બ્યુરો રિપોર્ટ, ZS TV, સુરત. આ વખતે દિવાળી વેકેશન બહુ ટૂંકું રહેવાનું છે, 5-7 દિવસનું રહેશે. કારખાનાવાળા અને કારીગરના બધાના હિતમાં આ વેકેશન બહુ ટૂંકું રહેશે. ખાસ કરીને જે સ્થિતિ શું છે હીરા ઉદ્યોગની, ખાસ કરીને હીરા ઉદ્યોગની સ્થિતિ દિવસે દિવસે સુધરતી જાય છે, અને જેમ જેમ દિવસો જશે એમ તો વધારે સુધરતી જશે, અને ડિમાન્ડો પણ રહેવાની છે. કારણ કે વચ્ચે મહામારીના હિસાબે જે કંઈ બંધ હતું અને પ્રોડક્શન ઓછું હતું, અને ડિમાન્ડો થોડી થોડી નીકળી છે, અને હીરા ઉદ્યોગ ધીમે ધીમે પ્રગતિના પંથે જઈ રહ્યો છે. આપનું નામ બોલો. દામજી મામાણી, મંત્રી, સુરત ડાયમંડ એસોસિએશન. અંજુભાઈ, જણાવજો, દર વર્ષે વેકેશન ઉપર લાંબુ હોય છે હીરા ઉદ્યોગમાં, આ વખતે સ્થિતિને ધ્યાનમાં રાખી કેટલા દિવસનું વેકેશન રાખવાની જે નક્કી કરવામાં આવ્યું છે? સુરતમાં કેટલા એકમો આવેલા છે અને એકમો પર હાલ શું સ્થિતિ છે? સુરતની અંદર 4000 જેટલા માઇક્રો, સ્મોલ અને લાર્જ એમ મળીને યુનિટો આવેલા છે, અને લગભગ 10-12 લોકો આ ઉદ્યોગની અંદર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટલી જોડાયેલા છે. ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન જે 3-4 મહિના ઉદ્યોગ બંધ રહ્યો, જેના કારણે સૌ રત્નકલાકાર, વેપારીઓ મિત્રો મોટે ભાગે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રહ્યા, અને હાલ આ બધા જ વેપારીઓ સુરતની અંદર, રત્નકલાકારો સહિત બધા જ સુરતની અંદર પાછા પુનઃ પધાર્યા છે, અને અત્યારે ફૂલ ફ્લેજમાં આ ઉદ્યોગ ચાલી રહ્યો છે એમ કહી શકાય. આના કારણે વેકેશન છે દિવાળીનું, તે માત્ર 5-7 દિવસ રહે એવી પૂરી સંભાવના છે. કારણ કે મોટો ભાગે 3-4 મહિના બંધ રહેવાના કારણે અત્યારે રત્નકલાકારો અને વેપારી મિત્રો એ દિવાળી રજા પાડવાના મૂડમાં નથી, અને ધંધો પણ સારો ચાલી રહ્યો છે. યુરોપ, અમેરિકા, ફાર ઇસ્ટ, ગલ્ફ આ બધા દેશોમાં પુનઃ જીવન સ્થાપિત થઈ રહ્યું છે, અને સ્ટોક પણ નથી, હીરાનો પુરવઠો પણ નથી, અને થોડી ડિમાન્ડો પણ જાગી છે. આના કારણે હીરા ઉદ્યોગમાં વેકેશન ટૂંકું રહેવાની પૂરી